હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાઉસ કોર્નર. કેમ છો બધા? મજામાં ને ફ્રેન્ડ્સ? આજે એક જે લોકો ડાયટિંગ કરતા હોય છે, વજન ઘટાડતા હોય છે, એના માટેની એક રેસીપી લઈને આવી છું. અને એ છે પંજરી. આપણે પંજરી આઠમ ઉપર ને મોટે ભાગે એ રીતે બનાવતા હોય છે ને કૃષ્ણ જન્મોત્સવમાં, એ નથી પણ થોડીક અલગ છે અને ખૂબ જ હેલ્ધી છે. તો એના માટે મેં એક કપ મખાણા લીધેલા છે અને અડધો કપ પૌવા, એ બંનેને આપણે શેકી લેશું. ઘી કે કશું મૂકવાનું નથી, બસ એમ જ ખાલી રોસ્ટ કરી લેવાના છે. મખાણા આમ પણ ફાઈબર યુક્ત અને ખૂબ જ હેલ્ધી હોય છે, તો એ ખાવા જ જોઈએ. આ પંજરી લો કેલરી છે, એટલે વચ્ચે વચ્ચે જ્યારે ભૂખ લાગે કે ચલો કંઈક થોડુંક ખાવું છે, તો આ બે ચમચી ખાઈ લીધી હોય તો હેલ્થ માટે પણ સારી છે અને ભૂખ પણ મીટાવી દે. આપણા પૌવા અને મખાણા બંને શેકાઈ ગયા છે, એને પ્લેટમાં ઠરવા દેશું. એ ઠરી જાય પછી એને મિક્સરમાં ઝીણો ભૂકો કરી લેવાનો છે. એ જ પેનમાં આપણે એક ચમચી ઘી મૂકશું. અને અડધો કપ ગોળ લેશું. ગોળ ઓગળે અને આપણી થોડીક પાઈ બહુ લેવાની નથી, પણ થોડો ગોળ ઓગળે અને હલકી એવી પાઈ થાય ત્યાં સુધીમાં આપણે મખાણા અને પૌવાનો ભૂકો કરી લેશું. એકદમ ઝીણો નહીં પણ આ રીતે દરદરો પાવડર રેડી કરવાનો છે. બસ આ રીતની જ પાઈ રેડી કરવાની છે. પાવડર રેડી દઈશું. એક ચમચી કોપરા પાવડર છે એ એડ કરશું અને ચાર કાજુ અને ચાર બદામ એના ટુકડા કરી લીધા છે. તમે પિસ્તા કે અખરોટ કે એ પણ નાખી શકો, ખજૂરની ઝીણી કટકી કરીને એ પણ તમે એડ કરી શકો. આપણી પંજરી રેડી છે, એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું. આપણી પંજરી રેડી છે, એને એલચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ થી ગાર્નિશ કરશું. ફ્રેન્ડ્સ, ખૂબ જ હેલ્ધી છે અને બની પણ ફટાફટ જાય, તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. આવજો. ટેક કેર.